नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे विद्युत प्रवाह घनताना स्वरूपमां ओहमनो नियम साबित करेलो अने स्वाध्यायना बे दाखला पण आपणे जोईला। आजे आपणे आ लेक्चरमां पार्ट फोर प्रकरण त्रण विद्युत प्रवाह धोरण बार આમાં આપણે બે ટોપિક જોવાના છે અને બંને ટોપિક ખૂબ જ આયમી છે। એક છે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અને બીજું છે ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ। એટલે બે ટોપિક આપણે અત્યારે આમાં જોવાના છે। તો મિત્રો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કોને કહેવાય? તમને બધાને ખબર છે કે સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન એ ધન આયનો અને ભારે આયનો સાથે અથડામણ અનુભવતા હોય। જેટલી વખત અથડામણ અનુભવે એટલી વખત એ પોતાની ગતિની દિશા અથવા તો વેગની દિશા બદલાવતા હોય, અને જ્યારે જ્યારે અથડામણ થાય ત્યારે ત્યારે અસ્વેશ ગતિને કારણે એનો વેગ શૂન્ય થઈ જાય છે। જો તમે કોઈ સુવાહકને વિદ્યુત ક્ષેત્ર આપો તો એ વિદ્યુત ક્ષેત્રના કારણે આપેલા સુવાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર બળ લગાડશે, અને જ્યારે કોઈ વસ્તુ ઉપર અથવા કોઈ આયન ઉપર બળ લાગે એટલે પ્રવેગિત થાય, અને પ્રવેગિત થાય એટલે તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે। તો અત્યારે ત્રણ મુદ્દા હોયલો કે કોઈ સુવાહક હોય એમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્વેશ ગતિ કરતા હોય અને ધન આયનો અથવા જે ભારે આયનો છે એ પોતાના લેટિસ બિંદુ ઉપર સ્થિર હોય। મુક્ત ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે ત્યારે તે આવા ભારે આયનો અથવા તો ભારે આયનો અથવા તો ધન આયનો સાથે શું કરે અથડામણ અનુભવે, અને અથડામણ અનુભવે એટલી વાર એ પોતાના વેગની દિશા સતત બદલાવે। જો કોઈ સુવાહકમાં આવા અસ્વેશ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો એનો પરિણામી વેગ શૂન્ય થઈ જાય છે, અને જો તમે આવા સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો તો એ વિદ્યુત ક્ષેત્રને કારણે એના ઉપર શું લાગશે? બળ લાગશે, અને બળ લાગવાને કારણે એ શું થશે? પ્રવેગિત થશે, અને એમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે। તો મિત્રો આ જેટલું બોલ્યો એ અહીંયા સુધીનું તમને ખબર પડી જશે। જો સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન એ જડિત આયનો એટલે ધન આયનો અથવા તો ભારે આયનો સાથે અથડામણ અનુભવતા હોય છે, અને આ દરેકે દરેક અથડામણ દરમિયાન તેના વેગની દિશા સતત ને સતત રીતે બદલાતી જતી હોય છે। જો આવા સુવાહકમાં n ઇલેક્ટ્રોન હોય તથા આપેલા સમયે તેનો વેગ જો vi જેટલો લેવામાં આવે તો એની અસ્વેશ ગતિને કારણે એનો વેગ શૂન્ય થઈ જાય છે। જો આપેલા સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા વિદ્યુત ક્ષેત્ર હાજર હોય એવા વિસ્તારમાં જો મૂકવામાં આવે તો આપેલા સુવાહક પર પ્રથમ બળ લાગશે, અને બળ લાગવાને કારણે આપેલા સુવાહકમાં રહેલો ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય છે, અને એમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય એ આપણે જોઈએ। વિદ્યુત ક્ષેત્ર ઈ હાજર હોય તો આવા વિદ્યુત ક્ષેત્રને કારણે સુવાહકમાં રહેલા ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય, અને તેનો પ્રવેગ નીચે મુજબ લખી શકાય છે। E બરાબર F ના છેદમાં Q, F બરાબર આપણે શું લખી શકીએ? ma છેદમાં Q તો છે જ, ma શું બનાવી હતી? કરતા બનાવી, તો ne હું કરતા બનાવું તો Q અહીંયા ગુણાકારમાં જતો રહેશે, m ક્યાં આવી જાય? સામેના છેદમાં। આ ઉત્પન્ન થયેલો પ્રવેગ છે એ ટૂંક સમય માટે, કારણ કે અહીંયા રહેલા
इलेक्ट्रॉन टूंक समय माटे અથડામણ અનુભવે વળી પાછા પૂરતા વેગ ની દિશા બદલી નાખે એટલે અસ્વ્યસ્ત સપાટી સતત અસ્વ્યસ્ત દરેક વખતે ગતિ કરતા હોય એટલે જ્યારે જ્યારે અથડામણ અનુભવે ત્યારે એના વેગ ની દિશા બદલાય એટલે એના પ્રવેગ પણ શું થાય બદલાતો હોય તો અહીંયા ઉત્પન્ન થયેલો પ્રવેગ ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે હાજર રહે છે જો આ પ્રવેગ આપણે ઇલેક્ટ્રોન માટે લખવો હોય તો અહીંયા જે વિદ્યુતભાર q છે ને એની જગ્યાએ આપણે શું લખવું પડે e લખવો પડે શું લખવો પડે e હવે ધારો કે શરૂઆતમાં ઇલેક્ટ્રોનની વેગમિત અથડામણ માટેનો સમયગાળો t હોય અને જો આપેલા સમયગાળા માટે વેગ vt જેટલો લાગુ પાડવામાં આવે તો આ વેગ કેટલો થાય પ્રવેગ થયો ને એ પ્રવેગ ઉત્પન્ન થઈ ગયો સમયગાળો જો t જેટલો હોય વેગમિત અથડામણ વચ્ચેનો સમયગાળો જો t જેટલો રાખવામાં આવે અને આ સમયગાળા માટેનો જેનો વેગ vt જેટલો હોય તો આ વેગ તમને કેટલો મળે એ આપણે અહીંયા જોઈ લઈએ અચળ પ્રવેગ ગતિનું સમીકરણ v = v0 at પરથી vt = શરૂઆતનો વેગ આપણે કેટલો લીધો છે અહીંયા vi જેટલો પ્લસ a ની જગ્યાએ જોઈએ કિંમત મૂકી e small e / m / t તો છે શરૂઆતમાં અસ્વ્યસ્ત ગતિને કારણે નો વેગ કેવો થઈ જાય છે શૂન્ય થઈ જાય છે એટલે અહીં શરૂઆતનો વેગ આપણે કેવો લીધો 0 અહીંયા માઈનસ લખવાનું કારણ શું કારણ કે આપણે ઇલેક્ટ્રોન માટે વિચારીએ છે એટલે તો અહીંયા માઈનસ t સ્મોલ e / t / t / m મિત્રો જ્યારે જ્યારે બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે અથડામણ અનુભવે તો આ બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમયગાળો છે એને ભૌતિક વિજ્ઞાનમાં રિલેક્સેશન ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે અને રિલેક્સેશન ટાઈમ ની સંજ્ઞા છે ટોર તો ઇલેક્ટ્રોન બે ક્રમિક ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણનો સમયગાળાને રિલેક્સેશન ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે અને આ રિલેક્સેશન ટાઈમ એટલે કે ટોર તો અહીંયા આપણે t ની જગ્યાએ શું લખશું ટોર તો મિત્રો આ બે અથડામણો વચ્ચે તમને જે સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોન જે સ્થાનાંતર કરે શરૂઆતમાં બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોન જે સ્થાનાંતર કરે એને આપેલા સુવાહકનો ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખવામાં આવે છે બે ક્રમિક અથડામણો વચ્ચેના રિલેક્સેશન ટાઈમ દરમિયાન ઇલેક્ટ્રોન અથડામણ અનુભવી અને પછી જે સ્થાનાંતર કરે છે એને એ દરમિયાન જે વેગ ઉત્પન્ન થાય એને આપેલા સુવાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ તરીકે એને ઓળખવામાં આવે છે તો સૌથી પહેલા આપણે શું કર્યું સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન તો હોય જ ધન આયનો પણ હોય પણ મુક્ત ઇલેક્ટ્રોન અસ્વ્યસ્ત ગતિ કરતા હોય એટલે તે સુવાહકમાં ધન આયનો સાથે અને ભારે આયનો સાથે અથડામણ અનુભવતા હોય છે અને આ અથડામણ અસ્વ્યસ્ત રીતે ગતિ કરતા ઇલેક્ટ્રોન છે એનો વેગ કેવો થઈ જાય છે શૂન્ય થઈ જાય છે તો અસ્વ્યસ્ત ગતિને કારણે ઇલેક્ટ્રોનનો વેગ શૂન્ય થઈ જાય છે જો આવા સુવાહકને તમે વિદ્યુતક્ષેત્રમાં મૂકશો તો આવા સુવાહકને તમે વિદ્યુતક્ષેત્રમાં મૂકવાને કારણે વિદ્યુતક્ષેત્રને કારણે એના ઉપર બળ લાગશે અને બળ લાગવાને કારણે એમાં શું ઉત્પન્ન થશે પ્રવેગ ઉત્પન્ન થશે તો આ પ્રવેગી ગતિ થઈ એમાં પ્રવેગ ઉત્પન્ન થયો તો e બરાબર f / q પરથી પ્રવેગ ઉત્પન્ન થયો એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર f બરાબર તમે શું લઈ શકો ma / q તો છે ચાલો અહીંથી આપણે a ને ઘટતા બનાવી તો q ક્યાં જતો રહે સામેના છેદમાં m તો છે તો e બરાબર e into small q / n પણ જો મારે આ પ્રવેગ ઇલેક્ટ્રોન માટે લખવો હોય તો તમારે અહીંયા વિદ્યુત ભારની જગ્યાએ સ્મોલ e એટલે વિદ્યુત ભારની સંજ્ઞા વાપરવી પડે છે થઈ ગયું બીજું જો ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો તમે t લો તો આ દરમિયાન કેટલો વેગ ઉત્પન્ન થશે તો એના માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને
બે ક્રમિક અથડામણો વચ્ચેનો વેગ મળી જશે। બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમયગાળો છે એને ભૌતિક વિજ્ઞાનમાં ફસુવામાં રિલેક્સેશન ટાઈમ ટોર્ક તરીકે એને ઓળખવામાં આવે છે। તો ઉપરના સમીકરણમાં અહીંયા T ની જગ્યાએ શું લખ્યું ટોર્ક। આમ ઇલેક્ટ્રોનને સુવાહકમાં સુવાહકની લંબાઈ આપણે કેટલી લીધી a, તેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું લીધું આપણે a, લંબાઈ કેટલી લીધી l, સુવાહકના આડછેદનું ક્ષેત્રફળ આપણે a જેટલું રાખ્યું છે અને સુવાહકમાં બધા મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે। શું કરે છે? ગતિ કરે છે। તો સુવાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ જો vd જેટલો હોય અને એને એક છેડેથી બીજા છેડે જતા લાગતો સમયગાળો જો t હોય તો સુવાહકમાં ઇલેક્ટ્રોને કાપેલું અંતર કેટલું? સુવાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ vd જેટલો હોય અને એને સુવાહકમાં એક છેડેથી બીજે છેડે જતા લાગતો સમયગાળો જો ડેલ્ટા t જેટલો હોય તો એક છેડેથી બીજે છેડે જતા લાગતું અંતર કેટલું અથવા કપાતું અંતર કેટલું? vd બરાબર અંતર ભાગ્યા સમય, વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી અંતર કેટલું કપાણું? લંબાઈ છે l, સમયગાળો એટલે ડેલ્ટા t, l ને કરતા બનાવવું એટલે vd ઇન્ટુ ડેલ્ટા t। જો આપેલા સુવાહકનું કદ v હોય તો કદ બરાબર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ। ઘણી બધી વખત આપણે આવી ગયું છે। તો જો આપેલા સુવાહકનું કદ v હોય તો v બરાબર એરિયા ઇન્ટુ લંબાઈ, a ને એમ એમ રાખો, l ની જગ્યાએ કિંમત મૂકી દો vd ઇન્ટુ ડેલ્ટા t। આ તમને મળી ગયું કદ। મિત્રો આ સુવાહકનું કદ જો એક એકમ ન હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા n જેટલી હોય તો v a vd ઇન્ટુ ડેલ્ટા t જેટલું જો કદ રાખવામાં આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એકમ કદે સ્મોલ n જેટલી સંખ્યા હોય તો આપણને જે આ કદ મળ્યું છે એટલા કદે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો એકમ કદે જો n જેટલી સંખ્યા હોય તો a vd ઇન્ટુ ડેલ્ટા t જેટલા કદે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર n a vd ઇન્ટુ ડેલ્ટા t। આ સમીકરણ નંબર 3। હવે તમને સમીકરણ નંબર 3 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ તો વિદ્યુતભારના ક્વોન્ટમ વિતરણના સૂત્ર q બરાબર a ની પરથી સુવાહકમાં વિદ્યુતભાર કેટલો હોય? તો આપેલા સુવાહકમાં વિદ્યુતભાર કેટલો? તો q બરાબર a ની પરથી n ની સંખ્યા તમને મળી n a vd ઇન્ટુ ડેલ્ટા t અને સ્મોલ e તો છે જ ઓલરેડી। તો સુવાહકમાં વિદ્યુતભાર n a e vd ઇન્ટુ ડેલ્ટા t જેટલો થાય। જે સુવાહકમાં વિદ્યુતભાર જમા થતો હોય તો એ સુવાહકમાંથી એકમ સમયમાં વિદ્યુત પ્રવાહ પણ પસાર થતો હોય તો આપેલા સુવાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો? I બરાબર q ના છેદમાં ડેલ્ટા t, q ની જગ્યાએ ઉપરથી ભાગતી કિંમત મૂકી દો અને છેલ્લે અહીંયા ડેલ્ટા t શું થઈ જશે? કેન્સલ। તો વિદ્યુત પ્રવાહ I બરાબર n a e ઇન્ટુ vd, તો સુવાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ n a e ઇન્ટુ vd જેટલો
એટલો થાય છે। સમીકરણ 5 નીચે મુજબ લખતા અહીંથી a ક્યાં લઈ ગયા સામેના છેદમાં i ના છેદમાં a બરાબર શું થાય પ્રવાહ ઘનતા તો j બરાબર a ની vd જો તો j એટલે પ્રવાહ ઘનતા અને vd એટલે આપેલા સુવાહકમાંનો ડ્રિફ્ટ વેગ ટૂંકમાં આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ શું થાય j બરાબર a ની vd લા સમીકરણ ખાસ યાદ રાખજો કારણ કે આગળ જતા દાખલા પણ આપણે ગણવાના થશે તો j બરાબર શું થઈ ગયું a ની vd બરાબર તો સમીકરણ નંબર 6 ને પ્રવાહ ઘનતા અને વેગ વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। ઓકે તો અહીંયા તમારો આ બે ટોપિક પૂરા થાય છે। પછી આગળ આપણે સ્વાધ્યાયનો 13મો જોશું રિલેક્સેશન ટાઈમ અવરોધકતા રિલેક્સેશન ટાઈમ અને વાહકતા વચ્ચેનો સંબંધ તથા મોબિલિટી વિદ્યુતભાર વાહકની અથવા વિદ્યુતભારની મોબિલિટી આ ત્રણ પ્રશ્ન આપણે આના પછીના પાઠમાં જોવાના થશે એટલે ખાસ આ જો આવડશે આ સમીકરણ જો તમે યાદ રાખશો તો આગળના સમીકરણમાં ક્યાંય કોઈ પ્રશ્ન થશે નહીં। તો ખાસ વિદ્યુતપ્રવાહ ઘનતા ના સ્વરૂપમાં ઓહમનો નિયમ વિદ્યુતપ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ આ બંને ખાસ આવડવા જોઈએ અને એના ઉપરથી આપણે આગળના ટોપિકને સાબિત કરવાના છે। ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વળી પાછું આ ચેપ્ટરને આગળ લઈ જશું। અહીંયા તમારો આ પાર્ટ 4 પૂર્ણ થાય છે। થેન્ક યુ।